છે ને બોલો ટાર્ગેટ પૂરા કરે હું હું એના માટે કોલ કર્યો બોલ અરે હમણાં મેં છે ને વજન કરાયું મારું કિલો ઉતર્યું છે નક કાપ્યા તે હોશિયારી ના મારો કીધું હવે તમે જો એવી બધી દવાઓ કરવાની છો ને બધું આમ બધું બહુ ઉતારી દઈશ તું પૂછ્યા વગર દવાઓ ના કરીશ છે તને કહું છું બીજું કઈ નહીં તો એવું લૂઝ મોશન થશે ને શું થશે લૂઝ મોશન લૂઝ મોશન ને ગુજરાતી હું કેવાયલા ઝાડા હવે એ બોલીશ ને તને ચીતરી ચડશે હલો આ લૂઝ મોશન એટલે હવે તને હું કહું લૂઝ મોશન એટલે પાચન તંત્ર નું હૈયાફાટ રુદન શું બોલી ગયા ઝાડા લી હવે

તમને ક્યારે કોઈને હેરાન કરવાની ઈચ્છા થાય રોજ થાય છે રોજ એવું થાય કે આજે કોકને હેરાન કરું પણ પછી એવો વિચાર આવે કે અહીંયા શાંતિથી જીવે છે કોણ ઓકે પછી નેક્સ્ટ હા માણસની અંદર ઈમાનદારી ક્યારે જાગૃત થાય ઈમાનદારી આ તો મને પણ ખબર છે આ પેલું તમારી અંદર તમારી આત્મા એમ કે કશું સીસીટીવી કેમેરાની નિગરાણીમાં હોય ને ત્યારે જ થાય તમે યાર મને પૂછ્યું મને જવાબ આવે ને સારું ઓકે નેક્સ્ટ સવાલ એવો છે કે પાડોશી સાથે કેવું બને બને કે ના બને સારું જ રાખવાનું એમ પેલો સગો તે પાડોશી બરાબર અને આ જુવાનીઓને કહી દો કોઈ દિવસ પાડોશી સાથે ના બગાડતા કેમ કેમ કે છોકરી વાળા આવે ને તો પૂછપરછ બધી તઈ થતી હોય તમે દુનિયાને કઈ રીતે પારખો પાંચે ઇન્દ્રિયો એક્ટિવ રાખીને હા તું જો તો ખોટું લીંબુ પાણી હોય ને ખોટું હા ખોટું લીંબુ પાણી બોટલ બોટલમાં અપાય છે અને સાચું લીંબુ પાણી ફિંગર બોલમાં હાથ ધોવા અપાય છે આ રીતે પછી દુનિયાને પારખી લેવાની બરાબર છે ઓકે નેક્સ્ટ હા તમને આમ એકદમ કોઈના પર ભરોસો થઈ જાય એ તો થોડા ઉધાર આપું તો ખબર પડે એવું નહીં એ રીતે નહીં આપેલી પ્રોમિસિસ પર આમ ભરોસો તને જે દિવસે ભરોસો થાય ને એ દિવસે તારી એક્સ ના કરેલા વાયદા યાદ કરી લેજે ના યાર રહેવા દો ને આ ટોપિક જવા દે એ જ કહું છું જવા દે નેક્સ્ટ કેટલા ચેલા બસ ચેલ્લો શબ્દોનું ચયન કેટલું સમજી વિચારીને કરવું પડે બહુલા

ભાઈ યુટ્યુબ પર એક ભાસ્કરભાઈનો ગંભીર સવાલ છે હું થયું કાકા આટલા બધા સ્કેમ થાય છે દેશમાં અલગ અલગ જગ્યાએ રેડ પડે છે એના ઉપર કંઈક બોલો અલા એ લોકો જ બોલવા લાયક નહીં રહ્યા તો આપણે શું બોલવાનું એવું નહીં સારું છે કે પકડાય છે બધા બાકી પહેલાં કેવું હતું હં ગિવ મી લોન એન્ડ લીવ મી અલોન હેલો ગિવ મી લોન અને લીવ મી અલોન એવું બરાબર છે જો આમાં કેવું હ ભણાવે એને સોળ પગાર અને ઉઠાટ ભણાવે ને એને સોળ લાખ પગાર હોય

લોકો એને ઓળખે એને ગમે હા પણ ઓળખી જાય એને ના ગમે વાહ લે હવે અત્યારે લોકો ઓળખાઈ જાય છે એવું છે ત્યાં હું કહું છું હા પેલી કૂલર માં પાણી ભરો એવી બધી પોસ્ટ લખવાની ચાલુ કરી દેવી છે છે હજુ હું તમે જમાવટ તો થયો એપ્રિલ મે જૂન વેપારીઓ બહુ ખુશ થઈ ગયા છે કયા આલા સાબુ શેમ્પુના વેપારીઓ એટલા ખુશ થઈ ગયા છે નવા વાડાની સંખ્યા વધી ના આવે ઉનાળાના વેકેશનમાં કોઈ પ્લાન છે અરે મારે તો એવી જગ્યાએ જવું છે હું હું બોલો બોલો આમ ચારે તરફ શાંત વાતાવરણ હોય આહા ઠંડો ઠંડો પવન લઈને આવતી દરિયાની લહેરો હોય વાહ વાહ કાકા ગોવાના સ્વર્ગમાં આહા ગોવાના સ્વર્ગ સમાન દરિયા કિનારે આહા જહાં ગમ બી ન હો આંસુ બી ન હો બસ પ્યાર હી પ્યાર પલે વાહ કાકા વાહ તારી કાકીના વિચારો કઈક અલગ છે કેમ એમને ક્યાં જવું છે કસે નહીં મારી જોડે આવું છે પછી આમાનું કશું ના થાય ને આ હા અત્યારે બધા ઇલેક્શન ના ન્યુઝ જોવું જોઉં એમ રંગીલા માણસ તને હોળીમાં દેખાય પણ રંગ બદલતા માણસ તો તને પોલિટિક્સમાં જ દેખાય શું પણ કાચિંડાનો લોહી ચડાયું હોય એમ બદલાય એ છોડો નહીં યાર કાકા રંગ પરથી મને બીજી વાત યાદ આવી હોળીનો પ્લાન શું છે કે એટલે પેલા મેસેજ ચાલુ કરી દઈએ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી રમજો પાણીનો બગાડ ના કરશો એ બધું અરે એ નથી કેતો તો ધુરેટીનો શું પ્લાન છે તમારો આ તું કઈ રીતે પૂછે છે કઈ રીતે પૂછે છે એટલે તને ખબર છે પુરુષ જ્યારે એના ભાઈબંધને પૂછતો હોય હ કે ધુરેટીનો શું પ્લાન છે હ ત્યારે પુરુષના મગજમાં રંગ કે પિચકારી કે પાણી એ બધું ના હોય એ જુદો જ પ્લાન પૂછતો હોય

એવું લખ્યું છે હા બોલ ખુલ્લે આમ તમને ખબર છે કાકા હમણાં એવું ખબર પડી છે કે ગામડામાં તો સૌથી વધારે સટ્ટો રમાય છે મને શું લાગે છે ખબર શું આ ટ્વેન્ટી ટ્વેન્ટીની ટુર્નામેન્ટ માર્ચ અને એપ્રિલમાં એટલે જ રાખે છે જેથી પેલા ઘઉં વેચીને પૈસા સીધા સટ્ટામાં લગાડી શકે એટલે માર્ચ એપ્રિલમાં હોય મને તો એવું જ લાગે અને અમે ગામડામાં ક્રિકેટનો ક્રેઝ તો બહુ વર્ષોથી લા એમ